બગસરામાં રસધાર અસ્મિતા સન્માન કાર્યક્રમ મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવેલો, જેમાં ખ્યાતનામ ભજનીક હેમંત ચૌહાણ અને ચેતન ગઢવી અસ્મિતા એવોર્ડ 2019 એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે શહેરના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરામાં મેઘાણીએ સર્જેલા અને સંપર્ક કરેલા સાહિત્યના પ્રસાદ અને પ્રચાર કરનાર લોકસાહિત્ય અને લોકડાયરાની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી દર વર્ષની માફક આ વર્ષ પણ નગરપાલિકા બગસરાના સહયોગથી બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે અસ્મિતા એવોર્ડ સન્માનિતનો કાર્યક્રમ યોજવામાં આવનાર હોય, જેના ભાગરૂપે ખ્યાતનામ સમ્રાટ ભજનીક હેમંત ચૌહાણ તેમજ લોકગાયક ચેતન ગઢવીને રસધાર અસ્મિતા સન્માન એવોર્ડ 2019 એનાયત કરવામાં આવેલ છે. આ તકે મેઘાણી હાઈસ્કૂલના એચઆર શેખવા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હોય, ત્યારે હાલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આ વર્ષ આર્થિક સહયોગ મળતા નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડિયાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ છે. ત્યારે આ કાર્યક્રમમાં જેમણે ઝવેરચંદ મેઘાણીના કાર્ય ઉપર ચાલનાર મેઘાણીના ભક્ત રણછોડ મારુની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવેલ હોય, જેમાં નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડિયા, પ્રિન્સિપાલ સહિત શાળાઓના વિદ્યાર્થીઓ અને મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈથી ચેતન ગઢવી, આજે બગસરાની ધરતી ઉપર મારા જીવનનો એક ધન્ય દિવસ અનુભવવા માટે આવ્યો. મેઘાણી હાઈસ્કૂલ પરિવાર અને ગ્રામજનો અને સાથે સૌ સાથે મળીને આજે મેઘાણી એવોર્ડની મારી પસંદગી કરી મારા જીવનની અંદર એક નવું પ્રેરક બળ મને મળ્યું એવું મને લાગ્યું. આજ મેઘાણીની કલમે અમે બધા જોડાય છીએ, એથી વધારે આજે મહેનત કરી અને લોકોના હૃદય સુધી મેઘાણીજીને પહોંચાડવાની કોશિશ કરશું એમ આ બધાનો સમસ્ત શેખવા સાહેબથી માંડી બધાનો સાહેબનો બધાનો ખૂબ ખૂબ હૃદયથી. જય માતાજી. મિત્રો, હું સુનિલ સોની, લોક સાહિત્ય અને ડાયરા સાથે સંકળાયેલા અને મારી જન્મભૂમિ કર્મભૂમિ મુંબઈ, આજે મેઘાણીજીની જન્મજયંતિ નિમિત્તે પરિસરમાં આજે રસધાર અસ્મિતા એવોર્ડનું જે મર્યાદીભાવ આયોજન હતું બગસરા નગરપાલિકા સદન અને મેઘાણી હાઈસ્કૂલ અને ગુજરાતી સંગીત નાટ્ય અકાદમીના માધ્યમથી, અને હેમંતભાઈ ચૌહાણ અને મુરબ્બીશ્રી ચેતનભાઈ ગઢવી આ બંને દિગ્ગજોને આજે સન્માનવાના અવસરમાં અમે પણ એક સાક્ષી અને સહભાગી થયા, એ અમારા માટે આનંદની વાત છે. કારણ કે મેઘાણીની આ કર્મભૂમિ કે જ્યાંથી એણે અનેક કાવ્ય લખી અને વિદેશના સીમાડાઓને પહોંચાડી અને ગુજરાતી અસ્મિતાને ગુજરાતી પરંપરાને ધબકતી રાખી છે, એ પરંપરાને ધબકતી રાખવામાં અમને પણ મેઘાણીજીની કાંઈક પ્રેરણા મળે છે અને લોકસાહિત્યના મંચ પર અમે અમારા મેઘાણીના કાવ્યો ગાતા અને ગીતા રહીએ છીએ. તો સદાય આવ્યો કાર્યક્રમો આ હાઈસ્કૂલના પરિસરમાં યોજાતા રહે. શેખવા, પ્રિન્સિપાલ, મેઘાણી સ્કૂલ બગસરા. અમારી શાળામાં આજે મેઘાણીજીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો, એમાં બે લોક કલાકારનું અમે સન્માન રાખેલું અને એક મેઘાણીજીના ભક્ત એવા, મેઘાણીજીના ફેન કહી શકાય એવા એમ રણછોડભાઈ, એમનું પણ અમે આજે સન્માનનો કાર્યક્રમ રાખેલો અને અમારા વિદ્યાર્થી સમક્ષ જે વિદ્યાર્થીઓને લોક સંસ્કૃતિ લોક સાહિત્યનો બરાબર પરિચય રહે એ હેતુથી અમે મેઘાણીજીનો જન્મદિવસ ઉજવેલો. થેન્ક યુ. નિતેશ ઢોડિયા, ઉપપ્રમુખ નગર સેવા સદન બગસરા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 123મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ નગર સેવા સદન અને મેઘાણી હાઈસ્કૂલ તરફથી અસ્મિતા રસધાર એવોર્ડનું એનાયત આજે રોજ કરવામાં આવેલ, જેમાં ગુજરાતના ખ્યાતનામ એવા શ્રી હેમંત ચૌહાણ અને ચેતન ગઢવીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સુનિલભાઈ સોની સહિતના કલાકારોએ ઉપસ્થિત રહી મેઘાણીમય કાર્યક્રમ આખો જ્યારે ઉપસ્થિત હતો ત્યારે આજે બગસરા મેઘાણીમય બગસરાના વાસીઓને, આજે બગસરાના લોકોએ જે પ્રકારે મેઘાણીજીને માણ્યા એ આનંદ અને એ ઉમંગ આજે. અશોક મણવરનો રિપોર્ટ, બગસરા.